ओके okay. तो 21 प्रत्ययों जेम किएंग प्रत्यय तमने क्लियर थई गया कॉमन हो पेला तो खबर नथी हजी चार लखारना परस्मै पद आत्माने पद लखारना थई गया चित्तस छी 18 અને હવે 21 કરવાના છે કોમન એટલે કે આ સૃષ્ટિમાં જેટલા નામો છે અસંખ્ય નામો છે એ બધાના રૂપો કરવા હોય તો આ 21 પ્રત્યયને સાધવા પડે અને એ આપણે શરૂઆત કરી છે સાધવાની એમાં 21 પ્રત્યયો કોમન જોયા પછી ઇતકરણ કરી ઇતકરણ કર્યા પછી હવે આપણે વિભાજન કરી રહ્યા છીએ જુદું જુદું એમાં પહેલું વિભાજન છે સર્વનામ સ્થાન સંજ્ઞા સર્વનામ સ્થાન સંજ્ઞા કહું છું નામકરણ જ કહું છું તો સર્વનામ સ્થાન શરૂઆતના 5 છે શરૂઆતના 5 છે આમ 7 છે આમ 7 છે સર્વનામ સ્થાન પણ 2 જે છે 2 એ નપુંસકલિંગના છે અને 5 જે છે એ પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બંનેના કોમન છે તો 5 જે છે એના માટેનું નામકરણનું સૂત્ર શુડ નપુંસકસ્ય આવું સૂત્ર છે 1 1 43 શુડ ને છૂટું પાડી દઈએ તો શુટ થઈ જાય છે પ્રથમા એક વચન અને અનપુંસકસ્ય આવું થશે ષષ્ઠી એક વચન છે એટલે જે નપુંસકલિંગ નથી એ અનપુંસકસ્ય એવો અર્થ થાય છે એટલે કે પુલ્લિંગ અને સ્ત્રીલિંગને જ લાગુ પડે છે નપુંસકલિંગને છે પણ એ પછી બીજા રાઉન્ડમાં કહું છું આના પછી તો આ 5 શૂટ ક્લિયર 5 શૂટ જેને નામ આપીએ સર્વનામ સ્થાન સર્વનામ સ્થાન સુ ઔજસ આમ આઉટ આ 5 ની પ્રથમા વિભક્તિ એકવચન દ્વિવચન બહુવચન અને દ્વિતીય એકવચન અને દ્વિવચન બહુવચન ને લીધું નથી આટલા 5 ને પહેલો સુ અને અંતે ટ બરાબર શુટ બરાબર શુટ અને આખું નામ થઈ ગયું સર્વનામ સ્થાન સંજ્ઞા સર્વનામ સ્થાન બરોબર છે તો આટલું ક્લિયર સર્વનામ સ્થાન કોને કહેવાય ટી કોને કહેવાય ઉપધા કોને કહેવાય વગેરે વગેરે તો એમાં એક ઉમેરો કર્યો આપણે સાથે સૂત્રનો પણ ઉમેરો કર્યો શુડ નપુંસકસ્ય બરોબર છે હવે બાકીના 2 જે છે એટલે કે સ્થાન જે છે એને પણ જોઈ લઈએ જેથી 7 નો નિકાલ થઈ જાય 7 નો નિકાલ થઈ જાય આપણા કોમન પ્રત્યયો જે છે કોમન પ્રત્યયો એટલે સુ ઔજસ અમ ઔટ સસ એમાં પ્રથમા વિભક્તિ બહુવચન અને દ્વિતીય વિભક્તિ બહુવચન આ 2 પ્રત્યયો જે છે 2 પ્રત્યયો એટલે કે જસ અને સસ એ બંનેને એક આગમ લાગશે જસ સસો સિહિ આ સૂત્ર છે જસ સસોહો સિહિ આવું સૂત્ર છે શું કે છે જોઈએ તો જસ સસોહો ષષ્ઠી દ્વિવચન ષષ્ઠી દ્વિવચન એટલે ષષ્ઠી આવે એટલે ષષ્ઠી સ્થાને યોગા થાય અને સિંહી પ્રથમા એક વચન છે સિંહી
પ્રથમા એક વચન છે અને જે થવાનું હોય એ એક વચનમાં હોય, પ્રથમા એક વચનમાં, પ્રથમા વિભક્તિમાં હોય. વચન તો બદલાતું રહે પણ પ્રથમા વિભક્તિમાં હોય. તો અહીંયા જસ પ્રત્યય અને સસ પ્રત્યય ક્યાં રહેલા છે? જસ અને સસ, તો કે જસ પ્રથમ વિભક્તિ બહુવચનમાં છે અને સસ દ્વિતીય વિભક્તિ કર્મ એમાં બહુવચનમાં છે. સુ આઉટ જસ, અમ આઉટ સસ, બરોબર છે. હવે કે છે અનુવૃત્તિ લેવાની છે. નપુંસકાત, નપુંસકલિંગ ની અનુવૃત્તિ લેવાની છે. નપુંસકાત અને ચ, ચ તો સમજ્યા, અધિકાર અંગનો ચાલી રહ્યો છે. સૂત્ર આખું છે. હવે નપુંસકાત પરસ્ય, એટલે કે નપુંસકલિંગ જો પદ હોય, નામ હોય, સંજ્ઞા હોય, તો એના પછી જસ અને સસ પ્રત્યયો જે છે એ પ્રત્યયોને, બંને પ્રત્યયોને કોમન હો સી આદેશ થાય છે. સી આદેશ થાય છે, સમજો, સી આદેશ થાય છે. કયો સી છે એ પણ ધ્યાન રાખો. તાલવ્ય સ છે, તાલવ્ય સ છે, બરોબર છે. તો સી નો આદેશ થાય છે. હવે જ્યારે નપુંસકલિંગ નામ હોય, પ્રાતિપદિક હોય, તો પહેલું પરિવર્તન કરવાનું થશે સર્વનામ સ્થાનમાં. એટલે કે આ બંનેની સર્વનામ સ્થાન સંજ્ઞા થશે, બંનેની સર્વનામ સ્થાન સંજ્ઞા થશે સી સી. એટલે હવે આ સી સી પેલા પાંચમાં ગણી લેવાના, પાંચ ને બે સાત, પણ પ્રકાર જુદો છે. પેલા પાંચ સૂટ જે છે એ સૂટ પુલ્લિંગ સ્ત્રીલિંગ લાગશે, જ્યારે આ બે સી સી એ નપુંસકલિંગમાં લાગશે. પણ પહેલા અને સસ નો આદેશ લઈ લેવાનો છે, ફાઇલ ઉપર આદેશ લેવાનો થાય છે વહીવટી પ્રક્રિયા. તેમ અહીંયા આ સૂત્રથી આદેશ થઈ જશે, આદેશ લઈ લેવાનો. કયા સૂત્રથી? તો કે જસ સસોહો સીહી, જસ અને સસ પ્રત્યય જે છે એ નપુંસકલિંગમાં સી આદેશ થાય છે. હવે સી જે છે એના માટે એક સૂત્ર કહે છે કે અનેકાલ, અનેકાલત્વાત અથવા તો અનેકાલ સિત સર્વસ્ય આવતું થાય છે. હવે જ્યાં સી નો આદેશ થાય ને, સી નો આદેશ થાય ને, ત્યાં અનેક અલ, અનેક અલ નો અર્થ થાય છે એકથી વધારે અલ. એકથી વધારે અલ એટલે, અલ એટલે બધા આવી ગયા, બેતાલીસે બેતાલીસ વર્ણો આવી ગયા, પથી માંડીને લ સુધી બેતાલીસે બેતાલીસ આવી ગયા. તો અનેક અલ, એકથી વધારે અજ હોય કે હલ હોય, તો ધારો કે જસ છે અને સસ છે, તો એ પ્રત્યયોની અંદર શું હતું? જ વત્તા અ વત્તા સ. સસમાં શું હતું? સ વત્તા અ વત્તા સ. આ રીતે અનેક અલ, અનેક અલ. તો અનેક અલની જગ્યાએ અનેકાલ સિત સર્વસ્ય એમ કહે છે. સિત સર્વસ્ય, સિત સર્વસ્ય એટલે કે જો સીનો આગમ, સીનો આગમની પણ આદેશ થાય ત્યારે એ આખાને ઉડાડીને બેસી જાય છે. આગમ શત્રુવત, આખાને એટલે અનેકાલ સિત સર્વસ્ય એવું સૂત્ર છે. સૂત્ર ખોલવાની જરૂર નથી પણ અહીંયા અહીંયા પડ્યું છે. અનેકાલ સિત સર્વસ્ય એ સૂત્ર એમ કે છે કે એકથી વધારે અલ એટલે બધું આવી ગયું, સ્વરો આવી ગયા, વ્યંજનો આવી ગયા. એની જગ્યાએ જો સિતનો
શીતનો સીનો આગમ થાય, અરે આદેશ થાય, ત્યારે એ આખાને હટાવીને સી નો આગમ થાય છે, એટલે સર્વાદેશ છે, સર્વાદેશ છે. હવે આપણી પાસે જસ છે અને સસ છે, એ બંનેને આ સૂત્ર લાગુ પડે છે, એટલે સી નો આદેશ થઈ રહ્યો છે. અને એ સી નો આદેશ થયા પછી પાછું ઈતકરણ થશે, ઈતકરણ થશે, સી નું ઈતકરણ થશે, બરોબર છે. પણ એ ક્યારે? પ્રત્યય બન્યા પછી. સી નો આગમ કરીશું, અરે આદેશ કરીશું, આગમ આદેશ કરીશું, ત્યારે એ પ્રત્યય બની જશે. એકલો સી હશે ત્યારે નહીં, પણ આવ્યા પછી એ સુપમાનો પ્રત્યય થઈ જાય છે, અને સુપમાનો પ્રત્યય થઈ ગયા પછી એને ઈતકરણ થશે. એની પહેલા નહીં થાય, એની પહેલા નહીં થાય. એટલે હવે જ્યારે ઈતકરણ કરવા જઈએ સી નું, તો સ વત્તા શું થશે? ઈ. અને સ વત્તા ઈ થવાથી, સ વત્તા ઈ થવાથી કયા સૂત્રથી સ જશે? તો કે લશક્વ તદ્ધિતે સૂત્રથી સીમાં સમાં સ જતો રહેશે, એટલે એકલો ઈ રહેશે, રસ્વ ઈ રહેશે, રસ્વ ઈ રહેશે, એ પ્રક્રિયામાં આવશે. પણ અત્યારે તો આપણે નામકરણ કરીએ છીએ. કયું નામકરણ કરીએ છીએ? સર્વનામ સ્થાન સંજ્ઞા. એટલે સર્વનામ સ્થાન સંજ્ઞા એ સીને જ કહીશ, પણ બે સીને કહીશ, એક સી નહીં. કારણ કે જસમાં સી છે, સસમાં સી છે, એ બે ને સી સીને સર્વનામ સ્થાન, પણ ક્યારે? નપુંસકલિંગમાં હોય ત્યારે, અને પુલ્લિંગ સ્ત્રીલિંગમાં હોય ત્યારે શૂટ, એટલે કે સુ ઔજસ અમ ઔઠ. આ પાંચ, પાંચ ને બે સાત, આ સાતને, સાતને જુદું નામકરણ આપી દઈએ. શું નામકરણ આપી દઈએ? સર્વનામ સ્થાન સંજ્ઞા, સર્વનામ સ્થાન સંજ્ઞા. હવે જે બાકીના બચ્યા શેષ એકવીસ માંથી, આ સાત સિવાયના, આ સાત સિવાયના, એમને આગળ અ ઉમેરી તો નામકરણ થઈ જશે. આગળ અ ઉમેરી દઈએ, શું નામ? સર્વનામ સ્થાનની આગળ અ ઉમેરી દઈએ તો અ સર્વનામ સ્થાન સંજ્ઞા, આવું નામકરણ થઈ જશે. તો બે ભાગ પડી ગયા એકવીસ પ્રત્યયોમાં, એક સર્વનામ સ્થાન અને બીજા અ સર્વનામ સ્થાન, આ બે ભાગ કર્યા. નામ પદોને, પ્રાતિપદિકને પ્રત્યયો જ્યારે લગાવીએ છીએ, પ્રત્યયો લાગ્યા પછી પ્રક્રિયા પૂરી થાય ત્યારે પદ બને છે, શુબંત પદ અને તિગંત પદ. તો પ્રાતિપદિકને આ શુભ પ્રત્યયો લગાવીએ છીએ ત્યારે ક્યાં ક્યાં પરિવર્તન આવે છે એની શરૂઆત કરી રહ્યા છે. ત્યારે પહેલા સર્વનામ સ્થાન જુદા કરી લીધા, પુલ્લિંગ સ્ત્રીલિંગમાં પાંચ, નપુંસકલિંગમાં બે, અને કઈ કઈ જગ્યાએ થાય છે એ પણ જાણી લીધું. સાથે સાથે, સાથે સાથે ઈતકરણ પણ એકવીસે એકવીસ પ્રત્યયો સાથે સીને પણ લઈ લઈએ તો એમાં ઈ બચે છે, પણ આપણે સર્વનામ સ્થાન સીને જ કહીશું, એટલે કે પ્રત્યયને જ કહીશું. તો આ રીતે સાત પ્રત્યયોને નામકરણ આપીએ છીએ સર્વનામ સ્થાન સંજ્ઞા. પણ એમાં બે ભાગ પડ્યા, પુલ્લિંગ અને સ્ત્રી, પુલ્લિંગ અને સ્ત્રીલિંગના પાંચ અને નપુંસકલિંગના બે. આટલું ક્લિયર પૂજન? નમ્રતા? હા સર. આટલું ક્લિયર? હા. શું કહ્યું? નામ કોનું પાડ્યું?
શું નામ પાડ્યું? નામ શું પાડ્યું? સર્વનામ સ્થાન અને અસર્વનામ સ્થાનમ. એમાં સર્વનામ સ્થાન ની અંદર શું આવજસ? આમ આઉટ અને જસ અને સસ અને બીજા બધા શું એના સિવાયના એ બધા અસર્વનામ સ્થાનમ. બરાબર છે, અસર્વનામ સ્થાન. પણ જસ ને સસ નું શું નામ પાડ્યું? એમાં પેલા આદેશ લેવો પડ્યો. જસ સસો હો સી સીહી એ સૂત્ર થી આદેશ લેવો પડ્યો. જસ ને સસ જે છે નપુંસકલિંગમાં સી આદેશ લીધો. એ બે પ્રત્યયની સી આદેશ થાય છે અને એને આપણે સી ને સર્વનામ સ્થાન કહીશું. દીપિકા? હા સર. ક્લિયર? હા બરોબર છે, કારણ કે આજ આગળ ઉપયોગ કરવાનો છે. બરોબર છે, એના આધારે ગુણ થશે કે નહીં થાય વગેરે આવશે પાછું. બરોબર છે, વૃદ્ધિ થશે કે કેમ વગેરે. ઇના? હા સર. ક્લિયર? હા સર ક્લિયર. ઓકે, તો આગળ વધીએ. પહેલું નામકરણ કરી દીધું સર્વનામ સ્થાન સંજ્ઞા, જેમાં બે ભાગ પડી ગયા લિંગ પ્રમાણે અને સાત પ્રત્યયો જુદા પડી ગયા. બાકીના સાત સિવાયના જે છે 14 આમ ગણવા જઈએ, પણ સાથે સાથે પેલા તો એકના જ થાય છે, મૂળ તો એના જ છે એટલે ઓછા થશે. અસર્વનામ સ્થાન, બાકીના જે વધ્યા એ અસર્વનામ સ્થાન સંજ્ઞા. હવે આ 21 માં આદિની વાત કરીએ. આદિમાં રહેલ, આદિમાં કોણ છે? અચ છે કે હલ છે, અને તે પ્રમાણે પાછું વિભાજન થશે. બીજી રીતે કહીએ તો સૂત્ર આવે છે સર્વનામ સ્થાન સંજ્ઞા પછી અસર્વનામ સ્થાન સંજ્ઞા. તો અસર્વનામ સ્થાન સંજ્ઞા 18 થઈ જશે, 18 થઈ જશે ગણી કાઢજો. અને સર્વનામ સ્થાન સંજ્ઞામાં 7 થશે. સર પણ જસ તો બે વાર નથી આવતો. હે? જસ શો? એ બે વાર નહી આવતો. એ માત્ર નપુંસકલિંગમાં જુદો પાડવાનો છે, બાકી છે તો કોમન છે. ઓકે ઓકે, બરોબર. શું આવું? જસ જે છે અને અમુક, બરોબર છે. પછી એમાં જસમાં તો પુલ્લિંગ ને સ્ત્રીલિંગ બંનેમાં કોમન છે અને વધારે છે, એ રીતે 7 થશે. એટલે જસ જે છે બે માં કામ કરી રહ્યો છે, બંને વિભાજનમાં કરી રહ્યો છે. એકમાં જસ રહે છે અને એકમાં સી રહે છે. પેલા નપુંસકલિંગમાં તો બંનેમાં સી સી થાય, બરોબર છે. પણ સી રસ્વય છે કે દીર્ઘય છે ધ્યાન રાખવાની જરૂર છે, ખાસ નપુંસકલિંગમાં જ, કારણ કે દ્વિવચન જે છે એ દીર્ઘ ઈ આવશે પાછું, ત્યાં પણ સી થાય છે પણ દીર્ઘ સી થશે. આમાં રસ્વ સી છે એટલે કે ઈ છે, બરોબર છે. એટલે એ બે પાછા કામમાં આવવાના છે અને એ નપુંસકલિંગમાં જ બદલાય છે. સી સી એટલે 4 સી થવાના છે, સી 4 થવાના છે નપુંસકલિંગમાં. પ્રથમ વિભક્તિ દ્વિવચન બહુવચનમાં સી સી થશે અને દ્વિતીય વિભક્તિમાં દ્વિવચન અને બહુવચન સી સી થશે. પણ દ્વિવચનની સી જે છે એ દીર્ઘ સી છે, સયનો જ છે, તાલવ્ય છે. પણ એ દ્વિવચન વાળો સી જે છે એ દીર્ઘ છે અને બહુવચન વાળો જે છે
એ રસ્વ છે, બરોબર છે? અચ્છા, એ પછી જોઈએ આપણે. અત્યારે માત્ર સર્વનામ સ્થાન સંજ્ઞા અને અસર્વનામ સ્થાન સંજ્ઞા. હવે આવા બે ભાગ કરીએ ત્યારે સાત અને અઢાર આવા થશે, ગણી કાઢજો અને ડિફરન્સ આવે તો કહેજો, તો નિરાકરણ કરી લઈ, નિરાકરણ કરી દેશું. ગણી બતાવું, અઢાર અને સાત, સાતમાં શું અવજસ, આમ આઉટ અને સી સી, બરાબર સાત થઈ ગયા, બરાબર સાત થઈ જશે. અને અઢારમાં અસર્વનામમાં, અસર્વનામમાં અઢાર થાય છે, ગણી જુઓ. પ્રત્યય કાઢો, અસર્વનામ સ્થાનમાં અઢાર થાય છે, સર પંદર થાય છે, પંદર થાય છે, પંદર થાય છે, તો ગણાવું, ગણાવું ને? હા સર. ઓકે, પહેલા તો શુ, અવ, જસ અને અમ, આઉટ, સર્વનામ સ્થાન અને સી સી, સાત થઈ ગયા, સાત થઈ ગયા ને? હા સાત થઈ ગયા. હા ઓકે, હવે આવીએ અસર્વનામ સ્થાન માં, બરોબર? સીસી જે છે, સીસી જે છે, એ જ્યારે પુલ્લિંગ અને સ્ત્રીલિંગમાં હશે ત્યારે ગણવાના નથી, ત્યારે ગણવાના નથી. ફરી તમને ગણાવું, જો મૂળ ઓરિજિનલ જે છે, પહેલા ગણો કા, ભ્યામ, ભીસ, પછી ને, ભ્યામ, ભ્યસ, છો એટલે સાત, પછી નસી, ભ્યામ, ભ્યસ, નશ, ઓશ, આમ, પછી ની, ઓશ, શુક, કેટલા થયા? પંદર. પંદર થયા? હા પંદર થયા ને. અને એ પંદર માં ત્રણ આપણે ઉમેરવાના થશે, કયા ત્રણ ઉમેરીશું? તો બંનેમાં એક તો જસ અને સસ જે છે એ માત્ર નપુંસકલિંગમાં, નપુંસકલિંગમાં બે જુદા પડી ગયા છે, અને પેલામાં એક આવશે, સસ આવશે ને, સસ આવશે ને, એટલે સત્તર થયા, સત્તર થયા ને પુલ્લિંગમાં, ખ્યાલ આવે છે? જો ફરી ગણાવું, શુ, અવ, જસ અને અમ, આઉટ, પછી સસ રહે છે ને? હા સસ થાય છે, છઠ્ઠો બાકી રહ્યો. હે? હા છઠ્ઠો બાકી રહ્યો, એમ છઠ્ઠો બાકી રહ્યો, એટલે સુ, અવ, જસ, અમ, આઉટ છે પાંચ, છઠ્ઠા નંબર સ્વસ્થ બાકી રહ્યો એમ કહું છું.
હા હા તો એ સસ ગણવાનો ને હા હવે કેટલા થયા હવે કેટલા થયા હિસાબ આવ્યો કે નહીં આવ્યો નહીં ખ્યાલ આવતો લખીને બતાવો નહીં ખ્યાલ આવતો અચ્છા એક વિભાજન હજી કરી દો વચ્ચે કારણ કે એને પણ જોડે લઈ લઈએ આમ શબ્દ આવ્યો છે ભ સંજ્ઞા આવું આવ્યું છે ભ સંજ્ઞા આવી જ ક્યાં પહેલા પ્રકરણમાં આવ્યું હતું પણ હવે તે વખતે હતું બરોબર છે ભ સંજ્ઞા અને પછી પદ સંજ્ઞા ફરી પાછા સર્વનામ સ્થાન સંજ્ઞા અસર્વનામ સ્થાન સંજ્ઞા ભ સંજ્ઞા અને પદ સંજ્ઞા ના યાદ રહે તો લખી લે અને પછી બધાનો હિસાબ કરી આપો દરેકનો હિસાબ કરી આપો અઢારમાં જે છે એક સસને ઉમેરવાનો છે અને સીસી જે છે સીસી એ સીસી નપુસકલિંગને બાદ કરતા પેલામાં પાછા લાગુ પાડવાના છે એટલે 18 થઈ જશે પણ હવે તમને હજી સ્પષ્ટતા કરી બતાવું છું નામકરણ હજી આગળ વધે છે ભ સંજ્ઞા અને પદ સંજ્ઞા પછી ભમ કરીને સૂત્ર આવે છે પછી બતાવું પણ પેલા કેવી રીતે બન્યા છે એ ખાલી કહી દઉં પેલા ભ સંજ્ઞા અને પદ સંજ્ઞા આગળ બે કરી એની આગળ બે કરી સર્વનામ સ્થાન અસર્વનામ સ્થાન સર્વનામ સ્થાન અને અસર્વનામ સ્થાન બરોબર છે ત્યાર પછી ભ સંજ્ઞા અને પદ સંજ્ઞા આ બે નામકરણ પાછા જુદા આપીએ છીએ હવે એ નામકરણ કેવી રીતે પડે એ તમને કહી દઉં અને એ પછી હજી બીજા થશે અજાદી અને હલાદી અજાદી અને હલાદી હવે એનો જ ભાગ છે આ અજાદી અને હલાદીનો જ એક ભાગ છે કયો ભ સંજ્ઞા અને પદ સંજ્ઞા જોઈએ તો ભ સંજ્ઞા જે છે એ અજાદી અસર્વનામ સ્થાન અજાદી અસર્વનામ સ્થાન ગણાવું આ 21 માં જ ગણાવું ભ સંજ્ઞા કોની થાય છે તો કે અજાદી અસર્વનામ સ્થાન હવે ગણજો એક સસ હું વાત કરી રહ્યો છું અજાદી આગળ અજ છે આગળ અજ છે સ્વર છે અને એવા અસર્વનામ જો તો એક સસ પછી ટા પછી ને એટલે એ આપણે કર્યો હતો પછી નસી જેમાં અહ કર્યો હતો નસ જેમાં અહ કર્યો હતો ની ઈ કર્યો હતો ઓશ ઓહો કર્યો હતો આમ આમ અને પછી સીસી જે છે બે સીસી જે છે એ સીસીમાં રહ્યું તું શું જસ અને સસ વખતે શું રહ્યું તું જસ અને સસ વખતે મૂળમાં ઇતકરણ કર્યું ત્યારે જસ અને સસ નું ઇતકરણ કર્યું ત્યારે બરોબર છે તો હવે કેટલા થયા ગણી કાઢો 11 થાય છે ફરી ગણાવું ગણાવું કરી કે જે હા સર 11 થાય આગળ એટલે આગળ અચ આવે છે આગળ અચ આવે છે અને અસર્વનામ સ્થાન અસર્વનામ સ્થાન ઇતકરણ કર્યા પછીનો રિઝલ્ટ બરોબર છે એટલે
અચ્છ આગળ આવે છે. નવ ને બે સીસીમાં મૂળ તો અહ અહ થઈ જાય છે એટલે અ અ આવે છે આગળ એટલે અગિયાર થઈ જશે. ક્લિયર આટલું? આટલું ક્લિયર? એને ભ સંજ્ઞા કહેવાશે, એને ભ સંજ્ઞા કહેવાશે. બીજું નામ અજાદી, અસર્વનામ સ્થાન. ક્લિયર? હવે પદ સંજ્ઞા. પદ સંજ્ઞા, પદ સંજ્ઞામાં જોઈએ તો સાત છે. સાત છે, કયા સાત છે? તો કે હલાદી અસર્વનામ સ્થાન. હલાદી અસર્વનામ સ્થાન જોઈએ. ભ્યામ, ભ્યામ. પછી ભીસ, ફરી ભ્યામ. પછી ભ્યસ, ફરી ભ્યામ, ફરી ભ્યસ. અને શુક, બરાબર સાત, બરાબર સાત. અને અગિયાર ને સાત કેટલા થયા? અગિયાર ને સાત કેટલા થયા? અઢાર. તો એ અઢાર અસર્વનામ સ્થાન સંજ્ઞા સંજ્ઞક થઈ ગયા. હવે થયા અઢાર? હવે થઈ ગયા ને. અને પેલી બાજુ સાત કર્યા, પેલી બાજુ સાત કર્યા. પણ પ્રશ્ન તમને ક્યાં નડ્યો? કે આ સીસી વાળો, બરોબર ને? એમાં જસ અને સસ જે છે એમાં અ અ છે, એમાં અ અ છે, એટલે એ ભ સંજ્ઞામાં અજાદી અસર્વનામ સ્થાન, પછી પદ સંજ્ઞામાં હલાદી અસર્વનામ સ્થાન. આટલું તમારે જુદું કરવું પડશે. કેટલું જુદું કરવાનું થયું? હવે પહેલું તો સર્વનામ સ્થાન, સર્વનામ સ્થાન જેમાં બે ભાગ પડ્યા, પાંચ અને બે, કુલ સાત. અને પાંચ કોના માટે? બે કોના માટે? પછી બીજું વિભાજન. તો એ વિભાજન પરથી તો પહેલા તો સર્વનામ અને અસર્વનામ સ્થાન, પણ પછી એમાં હજી ઉમેરીએ તો ભ સંજ્ઞા અને પદ સંજ્ઞા. ભ સંજ્ઞામાં અજાદી અસર્વનામ સ્થાન અને પદ સંજ્ઞામાં હલાદી અસર્વનામ સ્થાન. આવા શબ્દો યાદ રાખવા પડશે. અને સાથે પ્રત્યય, સાથે પ્રત્યય. અને આટલું કામ થશે તો બાકીનું આગળ જે પરિવર્તન કરવાનું છે એ કરવાનું થશે. આટલું મનમાં ક્લિયર થયા પછી, બરોબર છે? તો આટલે સુધી ક્લિયર? આટલે સુધી ક્લિયર? પેલામાં અઢાર નો આંકડો જે નતો બેસતો, હવે બેસી ગયો અઢાર નો આંકડો અસર્વનામ સ્થાનમાં. ભ એટલે કે ભ સંજ્ઞા અને પદ સંજ્ઞા બે ને ભેગા કરીએ તો આપણો અઢાર મળશે. અગિયાર ને સાત, પેલી બાજુ સાત થશે, પણ એ બે ને ભેગા કરીએ ત્યારે વાસ્તવમાં તો છ જ છે, વાસ્તવમાં છ જ છે, પણ લિંગ બદલાવાને કારણે, બે વિભાજન થવાને કારણે એક આંકડો વધારે થઈ જશે. એટલે એકવીસ નો કણતરી કરવા જઈશું તો મેળ નહીં આવે, બરોબર છે? કારણ કે એકની એક વસ્તુ એકમાં આવી રહી છે. તો આ રીતે ખાલી નામકરણ કર્યું આપણે પ્રત્યયોનું, પ્રત્યયોનું નામકરણ. સૌથી પહેલા કોમન પ્રત્યયો, એનું ઇતકરણ, ઇતકરણ કર્યા પછી સંજ્ઞાઓનું નામકરણ. સંજ્ઞાઓના નામકરણમાં સર્વનામ સ્થાન, અસર્વનામ સ્થાન, ભ સંજ્ઞા અને પદ સંજ્ઞા. ભ સંજ્ઞામાં અજાદી, અસર્વનામ. પદ સંજ્ઞામાં હલાદી, અસર્વનામ સ્થાન, અસર્વનામ સ્થાન. સ્થાન ખાસ
લેવું પડશે પાછળ, નહીં તો સર્વનામ જુદી વસ્તુ છે. બરોબર છે? તો આ રીતે નામકરણ, આમાં કોઈને તકલીફ હોય, ડાઉટ હોય તો. અત્યાર સુધી તો એ કર્યું છે કે જયારે રૂપો બનાવવાના થાય ત્યારે સીધા ગોખી નાખ્યા હતા, ધારો કે રામના રૂપો, માલાના રૂપો, વનના રૂપો, આવું કર્યું છે ને, કે આવા પ્રત્યય જોવામાં આવ્યા હતા, 21 પ્રત્યયો. ના, ક્યારે નતા આવ્યા ને? ના. સાચી ઓળખ, મૂળમાંથી ઓળખ, જન્મમાંથી, જન્મમાંથી કુંડળી જોઈને કામ કરી રહ્યા છીએ. બરોબર છે? એટલે આ નામકરણ ક્લિયર થશે પછી આગળની પ્રવૃત્તિ સરસ થશે. એટલે આખી પ્રક્રિયા તમને સાથે સાથ પ્રત્યયોને સાથે લઈને ચાલીએ છીએ, સાથે સાથ પ્રત્યયોને અને આ બાજુ પ્રકૃતિને, પ્રકૃતિ, પ્રત્યયો અને પછી પદ થશે. એક મિનિટ છે તો આ વિભક્તિઓ જે છે એ શું કામ કરી રહી છે? આમ તો કારકમાં આવી ગયું છે, કારકમાં તો 7 વિભક્તિઓ અથવા તો 8 વિભક્તિઓ સંબોધન સાથે. તો આ જગતમાં, સૃષ્ટિમાં જે કંઈ થઈ રહ્યું છે ક્રિયાપદ સિવાયનું, ક્રિયાપદ સિવાયનું, પણ આ બધામાં ક્રિયાપદ તો હોવું જ, વાક્યમાં એક ક્રિયાપદ તો હોય જ, અને બાકીનું જે કંઈ કાર્ય થઈ રહ્યું છે એને કારક કહેવાય છે, કારક કહેવાય છે. તો આપણી આ સૃષ્ટિ પર રંગભૂમિ 8 પ્રકારની છે, 8 પ્રકારની છે. કોઈ કર્તા તરીકે કામ કરે, કોઈ કર્મ તરીકે કામ કરે, કોઈ કરણ તરીકે, કોઈ સંપ્રદાન તરીકે, કોઈ અપાદાન તરીકે, કોઈ સંબંધ તરીકે, કોઈ અધિકરણ આધાર તરીકે અને કોઈ આહવાન તરીકે. આવી 8 ભૂમિકા એક જણને ભજવવાની થાય છે, અને જે આપણે ભજવી રહ્યા છીએ આ 8-8 પ્રકાર, અને સાથે એની સાથે ક્રિયાને પણ જોડી દઈએ છીએ. અને બાકીનું બધું જે છે એ ક્રિયા વિશેષણ હોય, નામ વિશેષણ હોય, કે સંખ્યા હોય, કે સર્વનામ હોય, આટલું જ હોય છે, એ શણગાર છે. પણ ભૂમિકા સ્ટેજ ઉપર, રંગમંચ ઉપર આટલું કાર્ય કરવાનું છે. એટલે એ રીતે, જેમ કે પ્રથમા કરતા, પ્રથમા તો કરતા છે, એક વચન, બે વચન, બહુ વચન, એક હોય તો એક, બે હોય તો બે, અને બે થી વધારે હોય તો બહુ વચન કરતા.